हेलो मित्रों, वेलकम टू द गुजरात बायोलॉजी नीट क्यू एंड ए। हूँ छू मनीष मेवाड़ा। तो मित्रों, फरी एक बार आपणे एक नवा प्रश्न साथ हाजर छे। मित्रों, आजनो प्रश्न प्रतीके गांधीनगर थी पूछेलो छे अने वेरी मोस्ट इम्पोर्टंट प्रश्न छे। मित्रों, आना अंदर घणुं बधुं जाणवा जेवुं छे। आजे एक्चुअली आ प्रश्न मने घणा बधा लोकोए पूछेलो छे, पहला पूछेलो हतो, पण आजे आ प्रश्न आव्यो एटले फरीथी मने एक याद आवी गयो कि आजे आ प्रश्न लेवा जेवो छे। मित्रों, बहु ज कॉन्सेप्शनली छे अने घणुं बधुं अंदर नॉलेज छे। क्वेश्चनमां घणुं बધું સમજવાનું છે, ક્વેશ્ચનના અંદર કેટલીક વસ્તુ સમજાવેલી નથી પણ આપણે જાતે જ સમજવાની છે, ઉદાહરણ સાથે છે, એટલા માટે મિત્રો તો આજે આપણે આ પ્રશ્નની શરૂઆત કરીએ। એના પહેલાં મિત્રો હું તમને કહી દઉં, તમારે મારા વોટ્સઅપ ઉપર જોડાવવું હોય, ફ્રી ટેસ્ટ આપવા હોય તો અત્યારે જ મને મેલ કરો, અથવા ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરો, તો ફેસબુકમાં મેસેજ કરો। મારું મેલ આઈડી, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક બધું ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકેલી છે, ત્યાં આગળ ક્લિક કરીને મને મેસેજ કરી શકો છો, હું તમને મારા વોટ્સઅપ ગ્રુપમાં એડ કરી દઈશ અને ત્યાં તમે ફ્રી ટેસ્ટ આપી શકો છો। મિત્રો, સાથે સાથે અમારી ગુજરાત બાજુ નીટ ક્યુ એન્ડ એ નવી ચેનલ છે, આજે તમે નવા હો તો અત્યારે સબસ્ક્રાઇબ કરી દો। સૌથી પહેલાં બાજુમાં જે બેલ બટન છે એને ક્લિક કરો, જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે, તમે નીટ માટે હજી વધારે વધારે અપડેટ થતા રહો। તો મિત્રો, આજનો એક સરસ મજાનો કોન્સેપ્ટ છે, ક્વેશ્ચન નંબર 22 આપણે ભણવા જઈ રહ્યા છે। 21 સુધી પ્રશ્નો આપણે ઓલરેડી ભણી દીધા છે, ઘણા બધા નીટના કોન્સેપ્ટના વિડીયો ભણી ચૂક્યા છે। તો પ્રશ્ન છે મિત્રો, ક્રોટિલેરિયા, અહીંયા એક્ઝામ્પલ આપેલું છે મિત્રો, યાદ રાખજો, ક્રોટિલેરિયાના સ્વતંત્ર એક છોડ પર 10 પુષ્પો આવેલા છે, યાદ રાખજો। અહીંયા મેં એક્ઝેક્ટલી દોર્યા છે, એક પુષ્પો ઉપર 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ટોટલ 10 પુષ્પો આવેલા છે। પ્રત્યેક પુંકેસરના બધા જ પુષ્પોના પરાગાશયમાં 30 પરાગ માતૃકોષ આવેલા છે, એટલે પ્રત્યેક પુંકેસર કીધું છે, એટલે આપણે પહેલાં એ જાણવું પડે કે આના અંદર પુંકેસર કેટલા હોય। તો યાદ રાખજો મિત્રો, ક્રોટિલેરિયાની અંદર એક પુષ્પની અંદર 10 પુંકેસર આવેલા હોય છે। મિત્રો યાદ રાખજો, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। તો 10 પુંકેસર આવેલા હોય છે, પ્રત્યેક પુંકેસરના બધા જ પુષ્પોના પરાગાશયમાં 30 પરાગ માતૃકોષ આવેલા છે, રાઈટ? તો 10 પુંકેસર આવેલા છે, એક પુંકેસરમાં એકચ્યુઅલી મિત્રો 4 લઘુ બીજાણુ ધાની આવેલી હોય છે, યાદ રાખજો કે આ એક, સપોઝ આ જે પુંકેસર છે એની અંદર પરાગાશય છે, રાઈટ? એની અંદર 4 ધાની આવેલી હોય છે મિત્રો, તમને ખબર છે કે 4 લઘુ બીજાણુ ધાની એકચ્યુઅલી આવેલી હોય છે। તો આ એક કોન્સેપ્ટ યાદ રાખવાનો છે મિત્રો, 4 લઘુ બીજાણુ ધાની આવેલું છે અને અહીંયા એવું લખ્યું છે ડાયરેક્ટ કે પરાગાશયમાં 30 પરાગ માતૃકોષો છે, રાઈટ? તો અહીંયા વિચારી કે એક ધાનીમાં 30 હોય મિત્રો, યાદ રાખજો કે એક ધાનીમાં 30 હોય, રાઈટ? તો અહીંયા 4 ધાની છે, તો 4 × 12 એટલે કે 120 પરાગ માતૃકોષ હશે એક પરાગાશયની અંદર મિત્રો। તો અહીંયા લખ્યું છે કે એક પુંકેસરમાં 4 લઘુ બીજાણુ ધાની હોય અને એક લઘુ બીજાણુ ધાનીમાં 30 પરાગ માતૃકોષ અહીંયા કીધા છે। અહીંયા એવું કોઈ સ્પેસિફાઈ નથી કર્યું પણ હું તમને કહું છું કે એક, અહીંયા એક પરાગાશયની વાત કરીએ, એક ધાનીમાં જો 30 પરાગ માતૃકોષ હોય તો અહીંયા એકમાં, એક પુંકેસરની અંદર, એક પુંકેસરમાં 4 ધાની હોય તો એક પુંકેસરમાં ટોટલ 120 પરાગ માતૃકોષ થશે, રાઈટ? 30 પરાગ માતૃકોષ ગુણ્યા 4 ધાની એટલે ટોટલ કેટલા થયા, એક પુંકેસરની અંદર મિત્રો થયા 120 પરાગ માતૃકોષ, રાઈટ? ક્લિયર છે? અને ટોટલ મિત્રો યાદ રાખજો, એક પુષ્પની અંદર 10 પુંકેસર છે એટલે 120 પરાગ માતૃકોષ ગુણ્યા 10 પુંકેસર કરીએ તો 1200 પરાગ માતૃકોષ થાય મિત્રો, યાદ રાખજો। ટોટલ એક પુષ્પની અંદર, યાદ રાખજો મિત્રો, અહીંયા લખ્યું છે એક પુષ્પની અંદર, એટલે કે આ એક પુષ્પની અંદર કેટલા, તો 1200 પરાગ માતૃકોષ થયા। અને તમને ખબર છે કે એક પરાગ માતૃકોષમાંથી 4 પરાગરજ નિર્માણ પામે છે, તો 1200માંથી મિત્રો 4800 પરાગરજ નિર્માણ પામશે। અહીંયા મેં લખ્યું છે એક પરાગ માતૃકોષમાંથી 4 પરાગરજ નિર્માણ પામે છે, તો 1200માંથી કેટલી પામશે, 4800 પરાગરજ નિર્માણ પામશે। અને ટોટલ અહીંયા એક પુષ્પની વાત કરીએ તો એક પુષ્પમાંથી 4800, યાદ રાખજો મિત્રો, 4800 પરાગરજ નિર્માણ પામે છે, રાઈટ? તો ટોટલ અહીંયા 10 પુષ્પો આપેલા છે, રાઈટ? તો અહીંયા લખ્યું છે આમ એક પુષ્પમાં 4800 પરાગરજ, તો 10 પુષ્પમાં કેટલા, તો 4800 ગુણ્યા 10 કરીએ તો મિત્રો 48000 જવાબ આવશે, રાઈટ? તો અહીંયા ઓપ્શન આપેલા છે 4000, 10000, 24000 અને 48000। તો આઈ હોપ હવે ક્લિયર થઈ ગયું છે કે જવાબ ડી આવશે, 48000 આવશે। અહીંયા કોન્સેપ્ટ, ખાલી આ એક કોન્સેપ્ટ તમારે સમજવાનો હતો મિત્રો, બીજું અહીંયા એક પુષ્પમાં 10 પુંકેસર આવેલા છે એ પણ કોન્સેપ્ટ તમારે સમજવાનો હતો, રાઈટ? તો હવે ખબર પડી ગઈ છે કે કેવી રીતે 48000 જવાબ આવે છે, એકદમ સરળ છે, થોડુંક દિમાગ લગાવવાનું છે, થોડુંક નોલેજ મેળવવાની જરૂર છે કે ક્રોટિલેરિયા જે લેરિયા એક્ઝામ્પલ છે એનું આપણે આ એક નોલેજ આપણે વાંચવું જરૂરી છે। તો આ એક કોન્સેપ્ટ હવે તમને ક્લિયર થઈ ગયો હશે કે કેવી રીતે 48 જવાબ આવે છે, 48000 મિત્રો, એક પુષ્પમાં 10 પુંકેસર, એક પુંકેસરમાં 4 લઘુ બીજાણુ ધાની, એક ધાનીના અંદર 30
30 પરાગમાત્રકોષ, તો 4માં મિત્રો કેટલા 120 પરાગમાત્રકોષ, અને 10 પુંકેસર છે તો ટોટલ 1200 પરાગમાત્રકોષ, અને 1માંથી 4 પરાગરત તો 1200માંથી 4800, અને 4800 ગુણ્યા 10 કરીએ તો 48000 જવાબ આવશે. તો આઈ હોપ તમને ઘણું બધું નોલેજ મળી ગયું છે. બહુ શોર્ટ વિડીયો હતો પણ બહુ કોન્સેપ્શનલી હતો મિત્રો. આના અંદરથી ઘણા બધા પ્રશ્નોના જવાબ આવડી શકે છે. તો આઈ હોપ તમને આ વિડીયો ગમ્યો હોય તો અત્યારે લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો મારી ચેનલને, તમારા બધા જ મિત્રોને કહેજો કે આ ચેનલ જોવે અને ઘણા બધા નીટના પ્રશ્નો સોલ્યુશન થઈ જશે. તો આજના વિડીયોમાં મિત્રો આટલું જ. નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું તમારા પ્રશ્નો સાથે. ત્યાં સુધી આવજો મિત્રો. થેન્ક યુ સો મચ.